અહીં પીસે, પાસે થોડી કાપી, થોડુંક અલગ લાગે ને, બળી ગયું બટન. મંગળ કોટ પહેરવો પડે, કેમ કે ગાડી બધા ટાઈટ હોય, કારખાને એટલી ટાઈટ હોય, અહીંયા ઓછી હોય, પહેરવો પડે. મારે કારણે મોડું છું, મને આજ હું આવ્યું હતું એટલે. કોણ લાવી નઈ તમને દે કોની? હવે વાડી માંથી કઈક નવી નવી આઈટમ ઘેરે ખાવા મળે, બોલો કેટલું સારું પડે. બપોરા કરી લઈ, હવે બપોરા થઈ જશે, ભૂખ લાગી જશે ને. આજ પહેલી વાર ઘણા દિવસ પછી છાશ ખાવા મળી છે. નકર તો હવે લેવાય નો દીદી નું હોત તો. અડધા જમવાનું કે ભાષા બહુ આપડે ફેર પડી જાય બધાની, પણ હવે સાઈસ લઈ આવું, કારણ કે આ સાઈસ ખાવા દીધી એટલે સાઈસ લેવા તો આવી પડશે. હવે ફેમિલી સાઈસ લઈને આવ્યો ને, અત્યારે જવા અમારા દરિયાના ખેડો દરિયાઈ ખેડૂ ભેગા થઈ ગયા છે, કારણ કે લાવ્યા છે નવો આઈફોન. તે આવ્યા છે આટો માં, પણ થોડો અઘરો પડે, કેમ કે આપણને આમાં વિષય નહીં ને ભાઈ, વિષય નથી. એવું જનકભાઈ પાસે તે થોડું ઘણું કે એસડીઆર માં કેમ નથી આવતું? મેં અહીંયા આવેલા હતા, મેં કીધું અહીંયા આવો કારખાને જ છો, તો બે ભાઈ ઊભા હતા અને ભાઈ તો શીખવાડે મને, થેન્ક યુ જનકભાઈ, કેમ કે શીખવાડ્યું થોડું ઘણું. એમાં તો હું આવડતો નથી, કેમ કે અમારું થોડું અલગ લાગે ને, અલગ આપણે એન્ડ્રોઇડ વાપરતા હોય ને એમાં હોય છે, એવી દુનિયા મિયા દે, કારણ કે આઈફોન આઈફોન વસ્તુ અલગ હોય ને એમાં સિસ્ટમ એ થોડીક અલગ છે. હું શું કરી નાખડી લોટ લઈ લોસા થઈ ગયા તમારે, પરવીનભાઈ ને કેમેરામાં ભાળી ગયા કે અમે થોડાક વાતોમાં રંગાઈ ગયા, 20-15 મિનિટ થોડુંક વધારે રંગાઈ ગયા, ફોન આવ્યો. હવે એવા હીરા છે થોડાક મોટા છે, હાલ ગવા મળી ગયા, બળી ગયું બટન. આમાં એવું છે કે અમારા પરીમભાઈ છે ને નવી હેરણ ચડાવીને, જયારે આની નીચે કાગળ હતું, એ કાગળ ઉછળું નહીં એટલે અત્યારે કાગળ ઉછળું નહીં, અવાજ કરે છે તો ઊભી રાખવી પડી. અમારા પરીમભાઈ અનબોક્સિંગ કર્યું વેચારે સાહેબ, નવી હેરણ કારણ કે છે ને કાગળ છે ને ઉછળું નહીં, હેરણ એટલી પડે ને તે અવાજ આવતો બહુ. હવે નહીં ને ભાઈ, હવે નહીં જો ભાઈ, હવે અવાજ નથી આવતો, હવે રેડી થઈ ગયું. અમારા પરવીન નું ભાઈ કામ એમાં અડધું હતું, અડધી અનબોક્સિંગ કરતા ભૂલી જતો હેરણ, હવે રેડી થઈ ગયું તો કહેવા મળીએ બસ. ફેમિલી 6 વાગી જશે ને, હવે જાઓ ઘેરે, જવાનો ટાઈમ થઈ ગયો છે, તો એટલું બધું દૂર લઈ જવું પડે ઘેરે. આશુબેન ને ફોન કરી દે એટલે રસ્તે નીકળી જાય, એટલે પાઈ ગયો પેપર ઘરે.
તમે ઘરે વયે હશે ને મેં કંઈક વાત સાંભળી છે આજ કે આપણું ફેવરેટ 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 કંઈક બનવાનું છે. મને અત્યારે વાત સાંભળાઈ ગઈ છે. આશુબેન બોલી ગયા છે. શું બને છે? લાડો ખાધો બેન પણ તો મમરા નો લાડો મેં તો એક વાર નથી ખાધો પણ ખાઈ નાખી ને જો મોટો થઈ ગયો રાંધી દેતા હવે આપડે ફોખડી હવે આશુબેન ચાર થઈ ગયા પછી નો આવે ને ભાઈ મેંડું કાક બને છે ભાઈ એવું છે તો અમારા પપ્પા ની આવે હવે ત્યારે થઈ ગઈ બસ રેડી ભાવે બનાવ બનાવ માંડવી પાક છે ને મને બહુ ભાવ શું બોલા નાના હોય ને આપણે ખીર આવે ત્યારે માંડવી પાક ને એવું ખાઈ એટલે યાદ રહી ગઈ એટલે ભાવે એમ ને હવે તો કઈ આપણે આમ ગણો તો પેલા જેવી નાનપણમાં જે ખીર થાય ને એ અત્યારે તો ન થાય પણ એની તો જે વાત કરો ને અલગ જ હોય નાનપણની તો વાહ તો શું હા માંડવી પાકની વાત હતી એ ત્યાં તો ઘી છે ભાઈ એવું વાહ વાહ નાનો સંતે કેર આવતી તેથી માંડવી પાક નું વહેન કરતો ને તો માંડવી પાક ની વાત કરતો તેથી ઘરની પાકતે ઘણી માંડવી કિલો હતી બાપા જમવાનું શાક મસ્ત બનેલું હતું દૂધ ને માંડવી પાક ને મજા આવી જાય જમવાની એ તો બધા લાગી જશે હવના કામ બધે હવના કામે લાગી ગયેલા છે તો આપણે આપણું કામ તો કરવું પડશે એડિટિંગ કરવો પડશે વિડીયો અપલોડ કરવો પડશે એવા મેળ આવે છે ત્યાં તેનો મેળ નહીં આવે આપણે વિડીયો એડિટિંગ કરી અપલોડ કરી ફેસબુકમાં અપલોડ કરી પછી આપણે એક મિની બ્લોગ છે એમાં વોઇસ ઓવર કરવાનું છે ત્યાં મારે પાછું આપણે વાવાઝોડું લાગી જાય તો એને વાત કરવી પડશે તો બધું છે એવું તમે હમણાં બધા બહુ કમેન્ટ કરો છો હું જોઉં છું બધું પણ અત્યારે હું મારા કામે લાગી જાઉં કારણ કે તો તે વહેલા અત્યારે હોઈ જાય વહેલાર ઊભો થાય નકર પાછું આજની ગોડે મોડું થઈ જાય તો એવું છે તો બસ આશા કરું કે આજનો બ્લોગ તમને ગેમ હોય છે અને ગેમ હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવો બ્લોગમાં જવું તે બધાને જય માતાજી બાય 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 બાય.